રાજુભાઈ, કલ્યાણપુરનો એક મિલિટરીનો યુવાન કારગિલ વખતે શહીદ થયો. હજી તો લગ્ન થયેલા એના. હકીકત વાત કરું તમે, પછી એનો શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ, અને એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં એની જે આખી બટાલિયન હતી ને, એની જેની સાથે જે બટાલિયનમાં નોકરી, આખી આખી બટાલિયનના યુવાનો શ્રદ્ધાંજલિ દેવા માટે મિલિટરીની આખી ફોજ આવેલી, એની આખી બટાલિયન આવેલી. રાત્રે એવા એવા મહાનુભાવો બધા આવ્યા અને એના ફોટાને શ્રદ્ધાંજલિ દીધી, અને એના વિશે જે બોલાણું, એ ખરેખર રાખેલું એક વર્ષ પછી, શહીદ થયા પછી એક વર્ષ પછી એની વરસી વાળી, અને ત્યારે આ કાર્યક્રમ રાખેલો. એ પહેલા આ બે કુટુંબે વાત કરી લીધી, દીકરીના જે લગ્ન થયા છે તો એની જિંદગી ન બોલી કરાય, એનો બીજે ગોળ ખાઈ લ્યો. દીકરીએ પણ નક્કી માનસિક કર લીધેલો બરાબર, અને આને તો બસ કઈ બહુ જોયો નતો, તો પોતે મિલિટરીમાં લગ્ન થયેલા, બહુ હારે રહેલા નહીં, એટલે એ અનુભવ કે સ્વભાવ કે દીકરીની એ ખબર નહીં, આ મિલિટરી શું કહેવાય ને આ શું કે. પણ એ દીકરીને પછી નક્કી કર્યું કે એની વરસી વાળી લઈ ત્યાં સુધી આ બધું રાખો, અને વરસી વાળી લીધા પછી બે સંબંધ આપણે પૂરા. એ દીકરી વરસી વાળીના કાર્યક્રમમાં આવેલી, અને એના ધણીના ફોટા ઉપર એટલા હાર, અને આર્મીએ જે સલામીઓ મારી યુવાનોએ, અને સાહેબ એવા એવા મહાનુભાવોએ બધાએ ભાષણ કર્યા, ત્યારે દીકરીને ખબર પડી કે આવો મારો ધણી હતો. હવે ઓઠી એની ઓઠી એના ફોટા ઉપર આખી જિંદગી કાઢી નાખશું, હવે બીજાની થોડી ઓઠાય સાહેબ, આ માતા ઉભે છે સાહેબ. કલ્યાણપુર ની ઘટના તો હતવારા નો દીકરો.